કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજ 27 જાન્યુઆરી સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગત વર્ષથી દેશભરમાં સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ 2019 અમલમાં છે, જે અંતર્ગત ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો વિરુદ્ધ લોકોમાં આક્રોશ હતો. ખાસ કરીને ફરજિયાત હેલ્મેટના નિયમમાંથી મુક્તિ આપવા માંગ ઉઠી હતી. સરકારે શહેરી વિસ્તારોમાં ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટના નિયમમાંથી મુક્તિ આપી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. ઉપરાંત ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી એટલે કે PIL પણ દાખલ કરવામાં આવી હતી. આ PIL અંગે આજે સુનાવણી થઈ હતી, જેમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું છે. રાજ્ય સરકારે હેલ્મેટ ફરજિયાત જ હોવાનું સ્વીકાર્યું હતું. હંગામી ધોરણે આ નિયમમાં છૂટ આપવામાં આવી હતી. હાઈકોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા માટે પણ આદેશ કર્યો છે. આ સુનાવણી પછી રાજ્યમાં ટુ વ્હીલર ચાલકો માટે ફરી હેલ્મેટ ફરજિયાત બનશે એમ લાગી રહ્યું છે. સરકારે આ મુદ્દે લીધેલા યુ ટર્નથી લોકોમાં આક્રોશ વધવાની સંભાવનાઓ છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. ચીનમાં કોરોના વાયરસથી હાહાકાર ફેલાયો છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં ચીનમાં 80 લોકો મૃત્યુ પામ્યા છે. ચાઇનીઝ સરકારે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે આદેશ કર્યો છે. ચીનનું વુહાન શહેર પણ કોરોના વાયરસથી પ્રભાવિત છે. વુહાન શહેરની હુબે યુનિવર્સિટીમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. વડોદરાની શ્રેયા જયમાન હુબે યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરે છે. તેના પિતા શશિકુમારે ટ્વીટ કરીને સાંસદથી લઈ અને વડાપ્રધાન પાસે મદદ માંગી છે. એમના દાવા અનુસાર ચીનમાં 20 ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત 300 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. વિદેશ મંત્રી એસ જયશંકર પાસે ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત પરત લઈ આવવા માટે માંગ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર એર ઇન્ડિયાને વેચવા જઈ રહી છે. હજારો કરોડનું દેવું ધરાવતી એર ઇન્ડિયાનો 100% હિસ્સો સરકારે વેચવા કાઢ્યો છે. આ માટે 17 માર્ચ સુધી અરજીઓ કરી શકાય એમ છે. એર ઇન્ડિયા ખરીદવા માટે ટાટા ગ્રુપ, હિન્દુજા ગ્રુપ, ઇન્ડિગો તેમજ સ્પાઇસ જેટ વગેરે ગ્રુપો મેદાનમાં છે. બીજી તરફ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સરકારની આ દરખાસ્તનો વિરોધ કર્યો છે. તેમણે એર ઇન્ડિયાના વેચાણને દેશ વિરોધી ગણાવ્યું છે. તેમણે આ મુદ્દે કાયદાકીય લડત કરવાની પણ ચીમકી આપી છે. દેશભરમાં CAAનો વિરોધ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર પણ CAAના પ્રચંડ વિરોધમાં છે. બંગાળ વિધાનસભામાં CAAના વિરોધમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કેરળ, પંજાબ અને રાજસ્થાન વિધાનસભામાં પણ CAA વિરુદ્ધ ઠરાવ થઈ ચૂક્યા છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાત.